गुड मॉर्निंग विद्यार्थी मित्रों, કેમ છો બધા? મજામાં? ધોરણ 6 ની અંદર ગણિત વિષય. છઠ્ઠાના ગણિતની અંદર મિત્રો આપણે શું કરીએ છીએ? છઠ્ઠાના ગણિતની અંદર આપણે અત્યારે હાલમાં માહિતીનો નિયમન એવું ચેપ્ટર ચાલુ છે. તો એની અંદર આપણે ચોથો પાંચમો ત્રણ દાખલા કર્યા હતા અને મેં તમને હોમવર્કમાં ચોથો પાંચમો આપેલા હતા. તો તમારી બોક્સની અંદર ટેક્સ્ટબુકની અંદર ચિત્ર પણ આપેલા છે. આપણે માત્ર પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પાંચ ગામમાં રહેલા ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો ચિત્ર લેખ નીચે મુજબ છે. એક ટ્રેક્ટર ગામ એ માં 1 2 3 4 5 અને 6 ટ્રેક્ટર છે. ગામ બી માં 5 ટ્રેક્ટર છે. ગામ સી માં 8 ટ્રેક્ટર છે. ડી માં 3, ઈ માં 6. તો કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે? તો ગામ ડી માં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે અને 3 ટ્રેક્ટર જ છે. કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે? તો ગામ સી માં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે, 8 ટ્રેક્ટર. ગામ સી માં 8 ટ્રેક્ટર. બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે? સી માં 8 અને બી માં 5 છે, તો સી માં બી કરતા 3 ટ્રેક્ટર વધારે છે. સમજાયું? અને લાસ્ટ, આ 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે? બરાબર. તો એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી પ્લસ ઈ ગામ. તો 6 5 8 3 અને 6 નો સરવાળો 28. ટોટલ 28 ટ્રેક્ટર છે. કેટલા ટ્રેક્ટર છે મિત્રો? 28 ટ્રેક્ટર. હવે પાંચમો દાખલો છે. સહ શિક્ષણ આપતી એક મિડલ સ્કૂલ માધ્યમિક શાળાની દરેક શ્રેણીમાં છોકરાઓની સંખ્યા, જેમાં માત્ર છોકરીઓ છે એની સંખ્યા છે, એક છોકરી બરાબર 4 છોકરીઓ, એક ચિત્ર બરાબર 4 છોકરીઓ એવું આપણે ધારવાનું છે. તો વિદ્યાર્થીનીઓની સંખ્યા આ ચિત્રનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપો. એમાં અહીંયા આપેલું છે કે એક ચિત્ર બરાબર 4 છોકરીઓ. કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ હશે? આપણે શ્રેણીઓનો અભ્યાસ કૃપા કરીએ. 1 2 3 4 5 6 પહેલી શ્રેણીમાં 6 ચિત્ર છે, 6 24 બરાબર. અહીંયા 1 2 3 4 5 ને 6, બીજામાં 4.5 હાફ આવ્યું છે, ત્રીજામાં 5, ચોથામાં 3.5, પાંચમામાં 2.5, છઠ્ઠામાં 4, સાતમામાં 3 અને આઠમામાં 1.5 અને હાફ. તો કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ હશે? તો આ લેખમાં છોકરીનો એક ચિત્ર એટલે 4 છોકરી અને અડધો ચિત્ર એટલે 2 છોકરી. તો કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે? તો 8મી શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે. એક ચિત્ર બરાબર 4 છોકરી, અડધો ચિત્ર બરાબર 2 છોકરી, એટલે ટોટલ 6 છોકરીઓ છે. શું શ્રેણી 5માં, શું શ્રેણી 6માં શ્રેણી 5 કરતા વધારે સંખ્યામાં છોકરીઓ છે? તો ના, શ્રેણી 6માં 5 કરતા છોકરીઓની સંખ્યા ઓછી નથી. શ્રેણી 6માં 16 છોકરી અને શ્રેણી 5માં 10 છોકરીઓ છે. શ્રેણી 7માં છોકરીઓની સંખ્યા કેટલી? તો શ્રેણી 7માં છોકરીઓની સંખ્યા કેટલી છે? 12 છે. 4 2 ને 12. તો મિત્રો, એના પછી પ્રશ્ન નંબર 6, આપણે માત્ર ચિત્ર ઉપરથી જ આન્સર આપવાના છે. તો અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું થયેલું વેચાણ દર્શાવો. તો સોમવારે બલ્બની સંખ્યા, એક બલ્બનું ચિત્ર બરાબર 2 બલ્બ. તો પેલા સોમવારે 1 2 3 4 5 6, 6 2 12 બલ્બ વેચાણા છે. મંગળવારે 1 2 3 4 5 6 7 8 એટલે 8 2 16 બલ્બ વેચાણા છે. બુધવારે 4 2 8, ગુરુવારે 5 2 10, શુક્રવારે 7 2 14, શનિવારે 4 2 8 અને સૌથી વધારે 1 2 3 4 5 6 7 8 9 2 18 રવિવારે.
તો શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવેલા તો 1 2 3 4 5 6 7 8 એટલે અહીં 14 બલ્બ વેચવામાં આવેલા છે કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા રવિવારે સૌથી વધારે 18 બલ્બ વેચવામાં આવેલા છે કારણ કે એક બલ્બનું ચિત્ર બરાબર બે બલ્બ છે બુધ અને શનિવારે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવેલા છે કે નહીં તો કે હા બુધ અને શનિવારે 8-8 બલ્બ વેચવામાં આવેલા છે બુધ અને શનિવારે કયા કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા તો બુધ અને શનિવારે પછી એક બોક્સમાં 9 બલ્બ હોય તો અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે તો અહીંયા આખા અઠવાડિયા દરમિયાન 86 બલ્બનું વેચાણ થયું છે તો એક બોક્સમાં 9 બલ્બ સમાય એટલે 10 બોક્સ જોઈએ બરાબર 10 બોક્સ જોઈએ કેટલા બોક્સ જોઈએ 10 બોક્સ એક ગામમાં ફળોના 6 વેપારીની નીચે પ્રમાણેની પેટીઓ ખાસ ઋતુમાં વેચી એક પેટીનું ચિત્ર બરાબર 100 ફળની પેટીઓ તો રહી મેજા લખનપાલે 5.5 અનવરે 7 માર્ટીને 4 5 6 7 8 9 9.5 રણજીતસિંહે 8 અને જોસેફે 4.5 કયા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં પેટીઓ વેચી તો નોર્મલી માર્ટીને સૌથી વધુ 9.5 એટલે કે 950 પેટીઓ વેચેલી છે અનવરે કેટલી પેટીઓ વેચવામાં આવી તો અનવરે 700 પેટી વેચી 7 × 10 600 થી વધારે પેટી વેચનાર વેપારીઓને હવે પછી ઋતુમાં વખત ખરીદવાનું આયોજન છે તેમને ના પાડી શકશો તો હા જેણે વધારે 600 થી વધારે એટલે અનવર માર્ટિન અને રંજીતસિંહે 600 થી વધુ ફળની પેટીઓ વેચી છે તો અહીંયા અનવર માર્ટિન અને રંજીતસિંહે પછીની ઋતુમાં વખત ખરીદવાનું આયોજન કરવું પડશે બરાબર છે મિત્રો તો હવે સ્વાધ્યાય 9.2 ની અંદર પણ કંઈક આવું જ આપણને આપેલું છે બરાબર તો આપણે પેલા ચિત્ર આલેખ પરથી આન્સર આપતા હવે આન્સર ઉપરથી ચિત્રનો આલેખ દોરવાનો છે 9.2 માં તો આજે આપણે 9.1 પૂર્ણ કરી લીધું છે તો 9.1 સ્વાધ્યાયની અંદર આપણે 4 દાખલા લેવા છે દાખલા નંબર 4 5 6 અને 7 આ દાખલા તમારે વ્યવસ્થિત રીતે કોષ્ટક તમારે દોરવાનું નથી કારણ કે એ ચિત્ર જ અઘરું પડી જાય અને જો તમને આવડે તો દોરી શકો છો ફરજિયાત નથી તમારે બાકી રંગો બંનેની અંદર એક એક વાર આ બધા દાખલા ભરવાના છે સમજાઈ ચાલો મિત્રો તો હવે મળશો આપણા નેક્સ્ટ વિડીયોમાં ત્યાર સુધી બધા મિત્રો ઘરે રહો સુરક્ષિત રહો થેન્ક યુ